નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયની અંદર ધોરણ સાતમાં દસમો આવે છે સજીવોમાં શ્વસન તેમના સ્વાધ્યાયના પ્રશ્નોતર છે એ પ્રશ્ન જવાબ જોઈએ આ વિડીયો દ્વારા તમને સતત માહિતી મળશે અને તમારા માટે ઉપયોગી થઈ શકે એવા વિડીયો છે તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો પ્રશ્ન છે સ્વાધ્યાયના સ્પર્ધાના અંતમાં રમિત રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે તો રમતવીરને સ્પર્ધા દરમિયાન ઝડપથી દોડવાનું હોય છે ઝડપથી દોડવા માટે શરીરને વધારે શક્તિની જરૂર પડે છે વધારે શક્તિ મેળવવા વધારે ખોરાક એટલે કે ગ્લુકોઝના અણુઓ તોડવા વધુ ઓક્સિજનની જરૂર પડે છે કોષોને વધારે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા વધારે ઝડપથી શ્વાસોચ્છાસ કરવા પડે છે આમ સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ ઝડપી અને ઊંડા શ્વાસ લે છે ને કહેવાનો મતલબ છે કે જ્યારે દોડવા લાગે છે ત્યારે શરીરમાંથી શક્તિ મેળવવા માટે એને ખોરાક એટલે કે ગ્લુકોઝની જરૂર પડે અને એ ગ્લુકોઝ મળે એના માટે ઓક્સિજનની ખૂબ જરૂર પડે તો એ ઓક્સિજનનો જે જથ્થો મળે છે એના માટે શ્વાછો શ્વાસ કરીએ ત્યારે ઓક્સિજનની જરૂર પડે તો આવી રીતના તેને ઊંડા શ્વાસ લેશે તો ઓક્સિજન વધારે મળશે એના માટે જરૂર પડે છે એટલે ઊંડા શ્વાસ લે બરાબર હવે બીજો પ્રશ્ન છે જારક અને અજારક શ્વસણમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નોંધવાની છે તો જારક અને અજારક શ્વસન છે એમાં જે સમાનતા છે એ પહેલાં જોઈ લઈએ એમાં પહેલું છે જારક શ્વસન અને અજારક શ્વસન બંનેમાં ખોરાક એ ગ્લુકોઝના અણુઓને તોડી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે આ વખતે બંનેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય જ છે બરાબર ઝારક હોય કે અજારક હોય એમાં ખોરાક એટલે કે ગ્લુકોઝના અણુઓને તોડીને એમાંથી શક્તિ મેળવવામાં આવે અને બંનેની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય હવે જારક શ્વસન અને અજારક શ્વસન બંને પ્રક્રિયા સજીવના શરીરના કોષોની અંદર થાય છે બરાબર જારક શ્વસન અજારક શ્વસન છે એ બે પ્રક્રિયાઓ સજીવના શરીરના કોષોની અંદર થાય છે બહાર નથી થતી ચલો હવે એની અસમાનતા જોઈ લઈએ એમાં પેલું છે ઝારક શ્વસણ ઓક્સિજનની હાજરીમાં થાય છે જ્યારે અજારક શ્વસન છે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે બરાબર ઝારક શ્વસન હોય એ ઓક્સિજનની હાજરી હોય તો થઈ શકે જ્યારે અજારક શ્વસન છે એમાં ઓક્સિજનની હાજરી ન હોય તો પણ થઈ શકે ઝારક શ્વસણ દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે જ્યારે અજારક શ્વસણમાં ખૂબ ઓછા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે વધારે શક્તિ જોતી હોય તો જારક શોષણમાંથી મળશે ઓછી શક્તિ તો અજારકમાં આ બધી આ બે અસમાનતા છે ચલો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીક આવે છે શ્વાસમાં લીધેલી ધૂળવાળી હવામાં ધુમાડો પરાગ્રજ ધૂળના રચકણો વગેરે હોય છે આવી હવા નાસિકા કોટરમાં જાય ત્યાં આગળ પસાર થાય ત્યારે તેના વાળમાં ભરાઈ રહે છે પરંતુ કેટલીક વાર આ કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે પછી આગળ જતાં તે અંત્ય ગુવામાં અજંપો પ્રેરે છે પરિણામે આપણને છીકો આવે છે છીકો દ્વારા આ બધો કચરો ધક્કા સાથે બહાર નીકળે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે આમ આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે વારંવાર છીક આવે છે એટલે શ્વાસમાં જ્યારે અમુક રચકણો જાય છે ધૂળના રચકણો છે હવાનો ધુમાડો છે એ બધા રચકણો શરીરના નાસિકા કોટરના ઉપરના ભાગમાં જાય અને એનેથી આગળ જાય ત્યારે અમુક જે ભાગ છે એમાં વાળને છે એ એક ફિલ્ટર તરીકેનું કાર્ય કરે ત્યાં વાળમાંથી નાસિકાકોટમાં પસાર થાય ત્યાં ભરાઈને રહે છે આ રચકણો અને ત્યાં એ અંત્યગુહા એટલે કે પોલાની જે જગ્યા છે એની અંદર આ બધી જે રચકણો છે એ બધા એકસાથે ભરાય છે એટલે એને કહેવાય છે અજંપો પ્રેરે છે અને તેના કારણે બધું ઉપરની તરફ આપણે જોઈએ છીએ શ્વાસ જાય છે ત્યારે એમાંથી તો કે અંદરની સર એ રચકણો જોવાથી છીક આવવાની શરૂઆત થાય છે અને એ બધા જે એક સાથે બહાર ધક્કા સાથે કચરો છે બહાર નીકળી જાય છે અને ચોખ્ખી એવા છે શરીરની અંદર પ્રવેશે છે ધૂળ વગરની એટલે વારંવાર છીક આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રણ કસનળી લો ત્રણેયને ત્રણના છેદમાં ચાર પાણીથી ભરો તેને એ બી અને સી નામ આપી દો કસનળી એમાં ગોકળ ગાય કસનળી બીમાં વનસ્પતિ અને કસનળી સીમાં ગોકળ ગાય અને વનસ્પતિ બંને મૂકો કઈ કસનળીમાં સીઓટોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે તો વિચારી શકો છો તમે કે કેની અંદર સૌથી વધારે સીઓટોનું પ્રમાણ જોવા મળે તો જેમાં શ્વાસોચ્છવાસની પ્રક્રિયા થતી હોય એની અંદર જોવા મળશે કસનળી એની અંદર સીઓટોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળશે કારણ કે તેની અંદર ગોકળ છે કારણ કે કસનળી એમાં ગોકળ ગાય છે તે શસન ક્રિયામાં ઉત્પન્ન કરે છે જે કસનળી એમાં ભરેલા પાણીમાં ઓગળી દ્વારણ દ્રાવણ સ્વરૂપે કસનડી બીની અંદર વનસ્પતિ છે તે શ્વસન ક્રિયા અને પ્રકાશ સંશ્લેષણની બંને ક્રિયા કરે છે એકસાથે આથી શ્વસન દ્વારા મુક્ત થયેલ સીઓ ટુ તેની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાશે આથી કસનળી બી માં સૌથી ઓછો સીઓતુ દ્રાવણ સ્વરૂપે રહેશે વનસ્પતિ હોય તો એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય સાથે શ્વસનની ક્રિયા થતી એટલે પ્રકાશ ની ક્રિયા વખતે જે સીઓ ટુ છે એ યુઝ થઈ જાય છે બરાબર શ્વસન દરમિયાન જે ઉચ્છવાસમાં આવ્યો હોય એ પાછો પ્રકાશ સંશ્લેષણમાં યુઝ થઈ જાય છે તો બી કસનડી છે એમાં વનસ્પતિ એમાં સૌથી ઓછો સીઓ ટુ જોવા મળશે સી કસનડીમાં બંને છે ગોકળ ગાય અને વનસ્પતિ તો ગોકળગાય ઉચ્છવાસમાં તો સીઓ ટુ જ છે પણ એ સાથે સાથે વનસ્પતિ ઉચ્છવાસમાં સીઓ ટુ લે છે શીવોટુ બહાર કાઢે છે પણ એમાં શીઓ છે એ વનસ્પતિ પાછું ગ્રહણ કરે છે પ્રકાશ સંસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શીઓ પાછું વપરાશે આથી કસ્ટળી સીમાં ગોકળ ગાય ઉત્પન્ન કરેલ શીઓ ટુ કરતા તે ઓછો સીવોટુ ત્યાં રહેશે આ ત્રણેય પરિસ્થિતિ જોતા કસ્ટળી એમાં સીઓ ટુનું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે ચલો વિકલ્પ પસંદ કરવાનો છે વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે ઓપ્શન આપેલા છે ફેફસા ઝાલર શ્વસન છિદ્રો કે ત્વચામાં જવાબ આવશે શ્વસન છિદ્રો તેના દ્વારા શરીરની અંદર હવા છે જાય છે ત્યાર પછી છે બીજો પ્રશ્ન ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે કાર્બન ડાયોક્સાઇડ લેક્ટિક એસિડ આલ્કોહોલ કે પાણી તો જવાબ આવશે લેક્ટિક એસિડ ભારે કસરત દરમિયાન પગના સ્નાય ખેંચાય છે તેમાં અજારક શ્વસન થાય છે ત્યારે લેક્ટિક એસિડ છે એનો ભરાવો થાય છે આરામદાયી સ્થિતિમાં પુખ્ત હોયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે નવથી બાર પંદરથી અઢાર એકવીસથી ચોવીસ કે ત્રીસથી તેત્રીસ એક મિનિટમાં શ્વસન દર છે એટલે શ્વાસ લઈ અને શ્વાસ છોડવો બરાબર એવા પંદરથી અઢાર વાર થઈ શકે એટલે બી ઓપ્શન સાચો થશે ઉચ્છવાસ દરમિયાન પાસળીઓ શું થાય છે તો કે ઉપર તરફ જાય છે નીચે તરફ જાય છે બહાર તરફ આવે છે કોઈ જ ચલન ચલન થતું નથી જબરસે નીચે તરફ જાય છે ઉછવાસ દરમિયાન પાસળીઓ છે એ નીચે તરફ જાય છે જોડકા જોડવાના છે કોલમ એ ની વિગત છે કોલમ બી સાથે જોડવાની છે તો આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ કોલમ એ અને બી જે એક બે આપેલા છે કોલમ એના ઉપરથી તો માછલી સાથે આપણે જોઈ શકીએ સીધું જાલરો છે ત્યાં આવશે બરાબર છે પછી ત્વચા દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા અળસીઓ કરે છે ઉરોદલ પટલ એટલે જે જગ્યા છે પોલાણી એ થશે પહેલામાં સી બીજામાં ડી ત્રીજામાં એ પહેલામાં સી એટલે ઈસ્ટ સાથે આલ્કોહોલ બીજામાં ઉરોદર પટલમાં ઉરસગુહા ત્વચા એ ત્વચા આવશે અળસિ સાથે પર્ણ એમાં પર્ણ રંધ્ર માછલી ઝાલરો દેડકો ફેફસા અને ત્વચા બંને થશે દેડકો છે એમાં ફેફસા અને ત્વચા બંને થશે એફ ઓપ્શન તો આ હતા જોડકા ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું છે ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે એમાં ખોટું થશે વધી જાય છે શોષણ દર વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શોષણ કરે છે એ ખોટું છે દિવસ દરમિયાન શ્વસન ક્રિયા તો ચાલુ જ છે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે થાય છે બરાબર છે દેટકામાં ત્વચાને ફેફસા બંને દ્વારા શોષણ ક્રિયા થાય છે સાચું છે માછલીમાં શોષણ માટે ફેફસા હોય છે ખોટું શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે સાચું શ્વાસ તમે જેમ લ્યો એમ ઉરસ ગુહાનું જે કદ છે એ વધતું જાય છે અંદર ચલો ત્યાર પછી વિકલ્પ પસંદ કરવાનો છે પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે ઓપ્શન વાંચી લઈએ પાંચ કિલોમીટર કે તેથી વધુ ઊંચાઈએ હવા નથી વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે હવાનું તાપમાન એ જમીનના તાપમાન કરતાં વધુ હોય છે હવાનું દબાણ એ જમીનના દબાણ કરતાં વધુ હોય છે તો ઓક્સિજનના બાટલા આપણે જોઈએ છીએ કે પર્વતારોહકો છે જ્યારે પર્વત ચડે છે ત્યારે તેની સાથે લઈ જાય છે તો એના માટે વ્યક્તિ જે છે એને ઓક્સિજનની જરૂર પડે છે વધારે ઊંચાઈ ઉપર જતાં જાય એમ હવા પાતળી થતી જાય ને હવા જેમ પાતળી થતી જાય એમ ઓક્સિજનનો પુરવઠો ધીમે ધીમે ઓછો થતો જાય ત્યારે ઓક્સિજનની જરૂર પડે છે એટલે વ્યક્તિ માટે જે હવા હોય છે જમીનના સ્તરના લેવલની વાત કરીએ ત્યાં તો એ જે હવા છે એની અંદર જે ઓક્સિજન છે એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ પણ જેમ ઊંચાઈ ઉપર જઈએ તેમ એની હવા છે એ ઓછી થતી જાય એટલે કે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય બરાબર તો એવી જગ્યાએ જમીનની હવા કરતાં ત્યાં ઓક્સિજનની માત્રા ઓછી છે બરાબર તો બી ઓપ્શન સાચો થશે વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં કેવી હોય છે ઓછી હોય છે તો આ તો વિકલ્પનો જવાબ તો અહીંયા સુધીના સાધીના પ્રશ્નો છે બીજા પ્રશ્નો પણ તમે જોતા રહેજો અગાઉ પણ ઘણા બધા વિડીયોસ છે પણ જોજો જો ન જોયેલા હોય વિડીયોસ તો તમે વિડીયો સેક્શનની અંદર જોઈ શકો છો પ્લે લિસ્ટની અંદર પણ જોઈ શકો છો જો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો જોતા રહો વિડીયો નાનો ઓર્ડર કરતા રહો થેન્ક યુ વેરી મચ ટેક કેર